તારીખ 11/6/1999 અમદાવાદના દર્શન ટ્રસ્ટના સમારંભમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપતા સ્વામી સચ્ચિદાનંદજીએ કરેલું પ્રવચન. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ગુજરાત, જેને વર્તમાનમાં જ નહીં પણ આવનારા વર્ષોમાં પણ લાંબા સમય સુધી યાદ રાખશે એવા આપણા સૌના પરમ સાક્ષરવર્ય આદરણીય શ્રી કેકા શાસ્ત્રીજી, દર્શન ટ્રસ્ટના બધા જ પદાધિકારી શ્રીઓ, આ શાળાના આચાર્ય શ્રી અને બધા ઉપાચાર્ય શ્રીઓ, અહીંયા મંચ ઉપર બિરાજેલા બીજા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, કેટલીક સભાઓમાં જમણવાર રાખ્યો હોય છે પણ સભા પૂરી થયા પછી જમણવાર હોય છે. એનું સુખદ ને સારું પરિણામ એ આવે છે કે લોકો ઠેઠ સુધી બેસી રહે છે. જો જમણવારનો કાર્યક્રમ પહેલા પતાવી દેવામાં આવે અને પછી પ્રવચન રાખવામાં આવે તો એ પ્રવચનની શું સ્થિતિ થાય એ તમે સમજી શકો છો. એવું જ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને જે પુરસ્કાર, એમની જે પૂજા અભિવાદન કરવાનું છે એ મારા પ્રવચન પછી એટલા માટે જ રાખ્યું છે. જો એનું અભિવાદન પહેલા કરી દેવામાં આવે તો આયોજકોને કેટલી વિડંબના ઊભી થાય એ તમે સમજી શકો છો. કોઈ પણ પ્રજાનું ભવિષ્ય ભાખવું હોય તો જન્મ કુંડળી બનાવવાની જરૂર નથી, કોઈ જ્યોતિષી પાસે ગ્રહો જોવાની જરૂર નથી, માત્ર એક જ કામ કરવાનું કે અભિવાદન કોનું કરે છે, પૂજા કોની કરે છે. આ એક કામ જો તમે બરાબર કરી શકો તો બીજી મિનિટે તમે એનું ભવિષ્ય બાકી શકો. આપણે ત્યાં ત્રણ પૂજાઓ પ્રજાના, રાષ્ટ્રના ભવિષ્યને ઉજ્જવળ કરનારી છે અને ત્રણ પૂજાઓ પ્રજા અને રાષ્ટ્રના ભવિષ્યને અંધકારમય બનાવનારી છે. પ્રજા જો કર્તવ્યની પૂજા કરે, ગુણોની પૂજા કરે, પ્રતિભાની પૂજા કરે તો એ પ્રજા અને રાષ્ટ્રનું કલ્યાણ થવાનું જ. પણ પ્રજા જો વર્ણની પૂજા કરે, વંશની પૂજા કરે, વેશની પૂજા કરે, આંખ મીચીને પૂજા કરે તો એનું ભવિષ્ય અંધકારમય થઈ જશે. મારે આ ત્રણ વિશે કંઈ કહેવું નથી પણ મારે તમને આટલું જ કહેવાનું છે, ભારત અને ભારતની હિન્દુ પ્રજા અને હિન્દુ પ્રજાની જે અધોગતિ, એમાંથી રાજકીય ગુલામી, એમાંથી ધાર્મિક પીછેહઠ અને બધા ઘણા બધા પ્રશ્નો થવાનું જો કારણ છે એમાં ત્રણ પૂજાઓ છે. અને ત્રણ પૂજાઓના કારણે પેલી ત્રણ પૂજાઓને મહત્વ ના મળ્યું, એટલે મારે આ ત્રણ જે સકારાત્મક પૂજાઓ છે એના વિશે થોડી વાત કરવાની છે. તમારે જો રાષ્ટ્ર બનાવવું હોય
તમારી પોતાની જાતને બનાવવી હોય, તમે કર્તવ્યની પૂજા કરો છો? મારે અમેરિકા જવાનું થયેલું, અમે એક યુનિવર્સિટી જોવા ગયા. હવે બન્યું એવું, દરવાજે જઈને ઊભા રહ્યા, ગાડી ઊભી રાખી, ગાઈડ નહીં. એક સજ્જન નીકળ્યા પોતાની કાર લઈને, અજાણ્યા માણસ જોઈને એ ઊભા રહ્યા. નજીક આવીને પૂછ્યું, કઈ તમને મદદ કરી શકું, કઈ મારી જરૂર છે? અમારી સાથે જે સજ્જન હતા એમણે કહ્યું કે અમે યુનિવર્સિટી જોવા આવ્યા છીએ અને અમને કશી ખબર નથી, તમે કોઈ ગાઈડ અમને મેળવી આપી શકો? એટલે એમણે કહ્યું કે ગાઈડ તો હું અત્યારે ના મેળવી શકું, મેળવી આપી શકું, પણ મારી પાસે 9 મિનિટ છે, હું 9 મિનિટ સુધી તમારું ગાઈડિંગ કરું, 10મી મિનિટ મારી ડ્યુટી માટે છે. ઓકે. અને બધું બતાવતા 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 કારમાં ને કારમાં બેઠા બેઠા બરાબર 9 મિનિટ પૂરી થઈ અને 10મી મિનિટ શરૂ થઈ એટલે એને કહ્યું, સોરી, હું હવે વધારે તમારી સાથે આવી શકતો નથી, હું પ્રોફેસર છું અને સામે મારા વિદ્યાર્થીઓ મારી રાહ જોઈને બેઠા છે, આ 10મી મિનિટે મારે પીરિયડ લેવાનો છે. મનોમન એને પગે લાગ્યા, આ કઈ પૂજા છે? આ કર્તવ્ય પૂજા છે, કર્તવ્ય પરાયણતા છે. આપણે 33 કરોડ દેવો બનાવ્યા, ખરેખર અદ્ભુત દેવો બનાવ્યા છે. હું તમને ભલામણ કરું છું, તમારામાં જે કોઈ હિન્દુ હોય એને આ દેવોનું રિસર્ચ કરવા જેવું છે. એમનો આકાર, એમનું વાહન, એમના 2, 4, 8 હાથોમાં મૂકેલી વસ્તુઓ, એટલું બધું રિસર્ચ કરવા જેવું છે કે ગજબનું રિસર્ચ કરવા જેવું છે. પણ એમાં આપણે કર્તવ્યનો દેવ બનાવવાનું ભૂલી ગયા. આપણે કુબેર નામનો દેવ બનાવ્યો છે, અને કુબેરનું ચિત્ર કે મૂર્તિ તમે કદાચ નહીં જોયું હોય. ઉત્તરે કુબેરાય નમઃ એ ઉત્તરનો દેવ છે, અને કુબેરનો દેવ છે એનું સ્ટેચ્યુ મેં એક જગ્યાએ મૂર્તિ જોઈ. એક પગ વાળેલો છે, બીજો પગ ઊંચો છે, અને એના ઉપર આમ લમણે હાથ દઈને બેઠો છે. અને મેં વિચાર કર્યો, ઓહો, કુબેર આવો? અને પછી ખબર પડી કે હા, અતિશય પૈસાદાર થાઓ એટલે ચિંતા ચિંતા ને ચિંતા રહેવા નહીં જ. પૈસો કદી પણ ચિંતા વિનાનો ના હોય ને નિર્ભય ના હોય. પૈસો આવે એટલે એની સાથે એટલી જ ચિંતા લમણે હાથ દઈને બેઠો છે. પેલા ઝોંપડપટ્ટીમાં રહેનારા અડધી અડધી બીડી પીનારા કિલ્લોલ કરે છે, લમણે હાથ દેવાની જરૂર જ નથી. અને આ જ્યારે જુઓ ત્યારે લમણે હાથ દઈને બેઠેલો માણસ છે. રચના કરનારે કંઈ ગજબની રચના કરી છે. હવે તો તમને ખબર હશે કે મુંબઈનો પવન અથવા મુંબઈનું કલ્ચર અમદાવાદ સુધી પહોંચ્યું છે. બહુ સરળ ઉપાય પૈસાદાર થવાનો, પૈસાદારને પકડો, કિડનેપ કરો, પૈસાદારના છોકરાને કિડનેપ કરો. આવી સ્કૂલો હોય ત્યાં જોયા કરો કે કયા છોકરા ગાડીઓમાં આવે છે, કઈ મોંઘી ગાડીઓમાં આવે છે, એના ઉપરથી ખબર પડી જાય કે આ પૈસાદારના છોકરા છે. બસ બીજું કંઈ જ નહીં. પછી તમે 1 લાખ માગો, 2 લાખ માગો, 5 લાખ માગો, 10 લાખ માગો, પૈસો કદી નિર્ભય ના હોય, પૈસો કદી ચિંતા વિનાનો ના હોય. અને તે છતાં પૈસા વિના માણસ જીવી શકતો નથી. પૈસો કરોડ રજ્જુ છે, જીવનની કરોડ રજ્જુ છે. પૈસાનો સ્પર્શ કર્યા વિના મેં 1/4 ભાગના ભારતની યાત્રા કરી છે. મારા અનુભવો એક પુસ્તક છે, વાંચવું હોય વાંચજો. પણ આજે મને એમ લાગે છે કે એ વખતે હું જે ત્યાગી હતો એના કરતા આજ વધારે ત્યાગી છું. પેલું પ્રદર્શન છે, પ્રદર્શન છે, ત્યાગનું પ્રદર્શન છે.
હવે તો હું જોઉં છું કે ઘણા લોકો પૈસો નથી પકડતા, પૈસાને અડતા નથી, પૈસાદારને પકડે છે. પૂછી જુઓ, પૈસાદારને પકડે છે અને પૈસાદારને એવો પકડે છે ને, હારામાં હારો બોરડી ખંખેરે એમ ખંખેરે છે. આ ભ્રમણાઓ છે, એમાં પડવા જેવું નથી, એનાથી મોહિત થવા જેવું નથી. ગાંધીજીએ લાખો કરોડો રૂપિયાના ટ્રસ્ટો ચલાવ્યા, પણ એક પૈસો એમને સ્પર્શ ન કરી શકે. આ સાચો ત્યાગ છે, આ વાસ્તવિકતા છે. એટલે પહેલી જે પૂજા છે એ કર્તવ્યની પૂજા છે. પેલા પ્રોફેસરે ધાર્યું હોત તો 5-10-15 મિનિટ અમારી સાથે વધારે રહ્યા હોત અને વિદ્યાર્થીઓને કહી દીધું હોત કે આજ બહુ જરૂરી કામમાં હું રોકાઈ ગયો. ઘણીવાર આપણા ત્યાં તો આખો પીરિયડ જ ઉડી જતો હોય છે ને. હવે આ વિદ્યાર્થીઓ તોફાન ના કરે તો બીજું કરે શું? હવે આ વિદ્યાર્થીઓ અશિસ્ત ના આચરે તો બીજું આચરે શું? એમની અશિસ્તમાં, એમના તોફાનોમાં, એમના અણઘડતમાં કોણ જવાબદાર છે? કર્તવ્ય વિમુખ તાજામાં જવાબદાર છે. એટલે પહેલી જે પૂજા છે એ કર્તવ્યની પૂજા છે. તમને કદાચ ખબર હોય કે ન હોય, શિવાજી મહારાજ જ્યારે છત્રપતિ થયા ઘણો સંઘર્ષ કરવો પડ્યો, ઘણો સંઘર્ષ કરવો પડ્યો. હિન્દુ પ્રજાને આગળ આવવા માટે પોતાના ભાઈઓ સાથે સંઘર્ષ કરવો પડે છે. બહારના માણસો પાસે પછી સંઘર્ષ કરવો પડે છે, પણ એને પોતાના માણસોની સાથે જ સંઘર્ષ કરવો પડે છે. પછી નરસિંહ હોય, મીરા હોય, તુકારામ હોય, જ્ઞાનેશ્વર હોય કે શંકરાચાર્ય હોય, શંકરાચાર્યને નમુદ્રીપાદો સાથે બહુ સંઘર્ષ કરવો પડે. આ બધાને પોતાના માણસોના સાથે વધારે સંઘર્ષ કરવો પડતો હોય છે, અને એનું એક મુખ્ય કારણ એ છે કે આપણે સરવાળાનું ગણિત લઈને નથી ચાલતા, બાદબાકીનું ગણિત લઈને ચાલીએ છીએ. આપણને ભાગાકાર શીખવાડ્યો છે, બાદબાકી શીખવાડી છે, સરવાળો હવે શરૂ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એક થાવ, એક થાવ, એક થાવ બહુ મુશ્કેલ છે. એટલે શિવાજી મહારાજ જ્યારે છત્રપતિ થયા એ એક પ્રખર યોદ્ધા હતા, મુત્સદ્દી પુરુષ હતા અને એક સારામાં સારા સારા એડમિનિસ્ટ્રેટર હતા. આ ત્રણ વસ્તુઓ એક જગ્યાએ મળવી બહુ કઠિન છે. ઘણા યોદ્ધાઓ હોય, સેનાપતિ હોય, મુત્સદ્દી ના હોય, લડો એટલે લડે, એમને ટેબલ ના સોંપાય. ઘણાની પાસે મુત્સદ્દીગીરી હોય પણ યોદ્ધા પણ ના હોય. આ માણસની અંદર ત્રણે ત્રણ વસ્તુઓ હતી. રાત્રે એક કિલ્લામાં પહોંચ્યા, 10-11 વાગી ગયેલા, કિલ્લાના દરવાજા બંધ થઈ ગયેલા. નાની બારીમાંથી પેલા સિપાહીએ જોયું, શિવાજી મહારાજે કહ્યું હું શિવાજી મહારાજ છું, મોડું થઈ ગયું, દરવાજો ખોલો. પેલા એ કોઈ દરવાજો નહીં ખુલે, દમદાટી આપી, સાથેના માણસોએ દમદાટી આપી, પણ એને દરવાજો ના ખોલ્યો, ના ખોલ્યો તે ના જ ખોલ્યો. શિવાજી મહારાજને આખી રાત દરવાજાના બહાર સુઈ જવું પડે. સવાર થયું પછી દરવાજો ખોલ્યો અને જે ના પાડનારો સિપાહી હતો ધ્રુજવા માંડ્યો કે ખરેખર આ તો શિવાજી મહારાજ છે. શિવાજી મહારાજે પોતાનો હાર એને પહેરાવ્યો, તારા જેવાના કારણે મારી સત્તા છે, એ તારી ડ્યુટી બજાવી. અને ડ્યુટી એ હતી કે રાત્રે કોઈ પણ માણસ આવે કદી પણ દરવાજો ખોલવો નહીં, એ ડ્યુટી હતી. એ ડ્યુટી તે બજાવી માટે હું તને હાર પહેરાવું છું. આ બીજો મુદ્દો યાદ રાખજો અને અંગ્રેજો પાસેથી શીખવાનું છે. મુઠ્ઠીભર માણસો એ જો દુનિયા ઉપર રાજ કરવું હોય તો કઈ થિયરીથી તમે રાજ?
બેથી એટલે જે કર્તવ્ય નિષ્ઠ છે એની તરત કદર કરો અને જે કર્તવ્ય ભ્રષ્ટ છે એને તરત દંડ આપો. બસ આ બે જ નીતિ. જો તમે કર્તવ્ય નિષ્ઠ માણસની તરત કદર નહીં કરી શકો તો તમારો વહીવટ ખોળવાઈ જશે, અને જો તમે કર્તવ્ય ભ્રષ્ટ માણસને સજા નહીં કરી શકો તો પણ તમારો વહીવટ ખોળવાઈ જશે. જ્યારે તમે કર્તવ્યની કદર કરો છો ત્યારે તમારી અંદર એક ખાસ દ્રષ્ટિ હોય છે. દુશ્મન હોય, દુશ્મનનો છોકરો હોય, પણ કર્તવ્ય પરાયણ હોય તો એની કદર થવી જ જોઈએ. અને પોતાનો દીકરો હોય, સગો દીકરો હોય, પણ જો એ કર્તવ્ય ભ્રષ્ટ હોય તો એને દંડ મળવો જ જોઈએ. આ બે સિદ્ધાંત ઉપર અંગ્રેજોએ આખી દુનિયા ઉપર રાજ કર્યું અને આજે પણ એ જ થિયરી એમની ચાલુ છે. દુર્ભાગ્યવશ આપણે એવું નથી કરી શકતા. આપણે તરત જ જોઈએ છીએ, ઓહો તું મોડો આવ્યો, કઈ 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 વાંધો, કઈ હજુ મોડો આવો તો કશો વાંધો, અને એના કારણે આપણો વહીવટ કથળી જાય છે. પેલામાં જે દ્રષ્ટિ જોઈએ એ દ્રષ્ટિ નથી રહેતી, અને દંડ દેવાનો જે પરાક્રમ હોવું જોઈએ એ પરાક્રમ નથી હોતો. જાણીએ છીએ કે અપરાધી છે, પણ હવે દંડ દેવા માટે પરાક્રમ જોઈએ. ઢીલા પોચા માણસો દંડ ના આપી શકે, પરાક્રમ જોઈએ, એ નથી હોતો. એટલે પહેલી જે પૂજા છે એ કર્તવ્યની પૂજા છે. જો રાષ્ટ્ર કે પ્રજા કર્તવ્ય પરાયણતા ઊભી ન કરી શકે તો એના ભવિષ્યને બહુ વધારે ચાન્સ ના મળી શકે. બીજી જે પૂજા છે એ ગુણ પૂજા છે. દરેક માણસમાં કંઈક ગુણ છે, કંઈક દોષ છે. કોઈ માણસ એવો નથી જેમાં 100% ગુણો હોય અથવા 100% દોષો હોય. ખરાબમાં ખરાબ માણસમાં પણ કંઈક ગુણો હોય છે, અને સારામાં સારા માણસમાં પણ કંઈક દોષો હોય છે. દોષોને ગુણો ઢાંકતા હોય છે, અને ગુણો જ્યારે લઘુ માત્રામાં આવે તો દોષો એને ઢાંકી દેતા હોય છે. ખરાબમાં ખરાબ દેખાતો માણસ પણ કેટલીક બાબતમાં બહુ સારો હોય છે. પણ તમારા મનમાં જો પૂર્વગ્રહ બેસી ગયા, અને પૂર્વગ્રહ કેવા બેસી ગયા, તમે ડુંગળી ખાઓ છો ને બસ એટલે મહારાક્ષસ થઈ ગયો બસ. કારણ કે તમારા મનમાં પૂર્વગ્રહ બેસાડવામાં આવ્યા છે. તમને એમ જ લાગે કે આ ખરાબ માણસ છે, ખરાબ માણસ છે, ખરાબ માણસ છે. ભાઈ એ ડુંગળી ખાય છે, પણ તમે લાંચ ખાવ છો એ કેવી? ડુંગળીની દુર્ગંધ કરતા લાંચની દુર્ગંધ બહુ ભયંકર છે. એને પોતાની દુર્ગંધ પોતાને આવતી નહીં, અને આવું થવાનું પણ એક કારણ છે. ભારત છે એ ધાર્મિક દેશ નથી. શાસ્ત્રીજી બાજુમાં બેઠા છે. ભારત સાંપ્રદાયિક દેશ છે. ધાર્મિકતા અલગ વસ્તુ છે, સાંપ્રદાયિકતા અલગ વસ્તુ છે. જો ભારત ધાર્મિક દેશ હોત તો એનો બેડો પાર થઈ ગયો. અહીંયા ધાર્મિકતા બહુ થોડી અને સાંપ્રદાયિકતા મોટી થઈ જાય છે. અને સાંપ્રદાયિકતામાં શું ખાવું, શું ના ખાવું, કયા ભગવાનનું નામ બોલવું, કયા ભગવાનનું નામ ના બોલવું, વગેરે 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 જે વગર જોતી વાતો છે એના ઉપર ભાર મૂકવામાં આવે છે. ધાર્મિકતા તો નૈતિકતા સાથે જોડાયેલી છે. મારે જાપાન જવાનું થયું, અને જાપાનનો એક બહુ પ્રસિદ્ધ એરિયા ગિંજા છે. ગિંજા જે મુંબઈની ચોપાટી, એ ગિંજા એરિયા છે. અત્યંત સમૃદ્ધ એરિયા, આલિશાન બિલ્ડિંગો બધી. સવારના પોરમાં હજારો માણસો આવતા જતા આવતા જતા, શિસ્તબદ્ધ બધા. કોઈ કોઈનું હાથ ના અડે, કોઈને કપડું ના અડે. એ મને અખતરો કરવાનું મન થયું. આમ પલાઠીવાડી હું ફૂટપાથના એક ખૂણામાં બેસી ગયો. આ બુદ્ધનો દેશ છે, બૌદ્ધો, કોઈ તો રૂચિ રાખશે. પોણો કલાક સુધી બેસી રહ્યો, કોઈ આઈને પૂછ્યું નહીં કે તમે કોણ છો, શું છો અને કેમ બેઠા છો. કોઈ નવરું જ નથી, કોઈને પૂછવાની ફુરસદ જ નથી.
હું થાક્યો. મેં કહ્યું આ તો કોઈ પૂછતા નથી. પછી ઉભો થયો. મેં જોયું કેમ આ કર્તવ્ય પરાયણ પ્રજા છે. ટાઈમસર ઓફિસમાં પહોંચવું છે, ટાઈમસર દુકાને પહોંચવું છે. ફુરસદ ક્યાંક આપણે લોકો સાથે વાતો કરવા ઉભા રહીએ, દોઢ ટપ્પા કે વાતો કરવા. અમારે આપણા ત્યાં તો લોકો રોડ ઉપર સાયકલો આડી કરીને ઉભા હોય છે, અને પેલો ગાડી વાળો હોર્ન વગાડે એટલે 2, 3, 4, 5 હોર્ન વાગે એટલે ધીરે ધીરે નામ જુએ, ખસે નહીં ત્યાં સુધી ગાડી વાળો પોતે જ આડો અવડો થઈને ચાલ્યો ગયો હોય, પણ એ ઉભા હોય શાંત. મને કોઈએ કહ્યું મહારાજ તમને ખબર છે કે આ લોકો રોડ ઉપર ઉભા હોય છે ને હોર્ન વાગવા છતાં ખસતા કેમ નથી? મને ખબર નથી, આ ભેંસના દૂધનું પરિણામ છે. ભેંસનું દૂધ પી પી કરે ચામાં ફલાણામાં ફલાણામાં, એટલે એના ગુણો થોડાક આવી જાય. એટલે તમારે જોવું હોય તો જોજો, ગાય ખસી જવાની. ગાય છે ને એ રસ્તા ઉપર આવતી જતી હોય, તમે જતા હોય એની મેળે ખસી જવાની. પણ ભેંસ બેન કે ભેંસના ભાઈ છે એ ના ખસે, એ ઉભા જ હોય શાંતિ. જોકે આપણે ત્યાં એક બીજી પણ લોકો જોગ કરતા હોય છે, અને એ બિચારા ગરીબ ગધેડા ઉપર જોગ કરતા હોય છે. અમારે ગાડી વાળો કે સાહેબ બાપુ કે આરટીઓ રસ્તામાં ઉભા છે. મેં આમ નજર કરી દીધું, આરટીઓ તો કઈ દેખાતા નથી. મને કે નહીં આ ઉભા ને રસ્તામાં, સારું છે કઈ કોઈ આરટીઓ નહીં બેઠા હોય, બેઠા હોય તો છૂટ છે એમને. આ ભેંસના દૂધનું પરિણામ છે કે માણસ છે કેટલી જડતા લઈને ઉભો છે, એની બ્રેક ફેલ થઈ જાય કે કંઈ બગડી જાય તો શું દશા થાય, જે થવું હોય થાય. પેલાને કર્તવ્ય કર્તવ્ય ને કર્તવ્ય. એક બીજો અખતરો કરવાનું મન થયું. જાપાનમાં કશું ખરીદી ન શકાય, એટલો બધો મોંઘો દેશ છે, દુનિયાનો મોંઘામાં મોંઘો દેશ છે. સુસવાટા નીકળી જાય. અમે બધા શાકા એટલે ફળ ખરીદવા નીકળ્યા, બીજું તો ત્યાં શું મળે. એટલે એક એપલ નો ભાવ પૂછ્યો સફરજન નો, 45 રૂપિયા નો એક એપલ. એક શકર કેટી આવડી નાની હતી, 250 રૂપિયાની શકર કેટી. એટલે મેં કહું શકર કેટી ખાવી હોય તો ઇન્ડિયા આવો, સફરજન ખાવા હોય તો ઇન્ડિયામાં આવો, આવા 2 રૂપિયામાં અમને અમે વેચીએ છીએ. મને કે એટલે જ તમે ગરીબ છો, એટલા માટે જ તમે ગરીબ છો. મેં કહું કેમ? અને કે તમને ખબર નથી અર્થતંત્રનો નિયમ છે, જ્યાં અત્યંત સસ્તું હોય ત્યાં ગરીબી હોય જ. નોટ કરો, જ્યાં બહુ સસ્તી વસ્તુઓ હોય ત્યાં માણસ સસ્તો હશે, અને માણસ સસ્તો હશે એટલે એની આવક સસ્તી હશે, એટલે એની ખરીદ શક્તિ ઓછી હશે, અને ખરીદ શક્તિ ઓછી હશે ગરીબ આવી ગરીબી આપો આવી જશે. જાપાનની સમૃદ્ધિનું મૂળ જ આ છે. જો અમે ઇન્ડિયાની માફક બધું 2 રૂપિયામાં વેચતા થઈ ગયા તો અમે કંગાલ. તનન મારી વાત નહીં સમજાય. સ્ટોરોમાં ફર્યા, કોઈ સ્ટોરમાં ભગવાનનું ચિત્ર જ નહીં. કઈ ખરીદવાનું તો હતું જ નહીં, આમ આંટો મારી બહાર નીકળી. નાની મોટી દુકાનો પણ કોઈ જગ્યાએ કોઈ ભગવાનનું ચિત્ર જ નહીં. હવે આપણા ત્યાં જાવ તો નાનો પાનનો ગલ્લો હોય તો ભગવાન તો હોય જ, ભગવાનનું ચિત્ર તો હોય જ. મુંબઈમાં તો દરેક દુકાનોએ જે ચિત્રો છે એના માટે સ્પેશિયલ પૂજારીઓ છે. 5-5 મિનિટમાં આવીને બ્રાહ્મણ પૂજા મહિને બાંધી રાખેલા હોય, 2 ફૂલ આમ 2 પાણીના છાંટા નાખવાના, અગરબત્તી દીવો એના ડ્રોવરમાં હોય કરીને, બીજે પછી ત્રીજે પછી ચોથે. અને હું તુલના કરું છું કે ભારતમાં કોઈ દુકાન ભગવાન વિનાની નથી, અને અહીંયા કોઈ દુકાન ભગવાનવાળી નથી. મેં પૂછ્યું, મેં કહ્યું તમે નાસ્તિક છો? આટલી બધી દુકાનો છે, આટલા બધા સ્ટોરો છે, કોઈ જગ્યાએ ભગવાનનું ચિત્ર નથી રાખતા? જાપાનીઝ મને જવાબ આપ્યો, અમારો ભગવાન અમારી પ્રામાણિકતા છે, અમારી સચ્ચાઈ એ જ અમારો ભગવાન છે. એટલે ગાંધીજી કહેતા ને સત્ય એ જ પરમેશ્વર છે. તમે અમારે ત્યાંથી કોઈ પણ વસ્તુ લો, 1 ગ્રામ ઓછી નહીં હોય. 40 યાર્ડનો તાકો લો, 41 યાર્ડ નીકળશે. અને ભારતમાં તો કાપડિયા લોકો એમના છોકરાઓને શીખવાડે છે
કે 10 મીટર કપડું આપવું હોય તો આમ કેમ ખેંચી ખેંચીને આપવાનું નથી, એ જાય એટલે 9:30 જ થાય. એ ખેંચવાની કળા શીખવાડે છે. આ મારો ઈશ્વર છે, આ મારી પૂજા છે. યોગાનુયોગ મારે એક શેઠના ત્યાં ઉતરવાનું થયેલું. મને કે ચાલો આપણે હવે સવારે દુકાને જઈએ. ચાલો આમ પગે 3 વાર ઉંબરાને પગે લાગ્યા, દુકાન ખોલી. મેં કંઈક વાત શરૂ કરી, મને કે બોલવાનું નહીં હમણાં. દીવો ધૂપ અગરબત્તી કરી, મને બહુ આનંદ થયો. ઈશ્વરની કોઈ પૂજા કરીને બહુ ગમે. આખી દુકાનમાં અગરબત્તી ફેરવી, હું જોયા કરું પછી ઓહો કેટલી માણસની ભાવના છે. પછી પેલો ગલ્લો ઊંચો કર્યો અને ગલ્લામાં ફેરવી, એક જગ્યાએ ખોસી, ભગવાન ઉપર આમ લાલ કપડું હતું એ આડું નાખ્યું, પડદો આમ. એટલે મેં કહ્યું ભાઈ બધું તો મને ઠીક લાગ્યું, પણ આ લાલ પડદો તો મેં કેમ આગળ કર્યો? અને કે બાપુ અહીં આખો દિવસ ગમે તેવા માણસો આવે અને જેની તેની નજર ભગવાન ઉપર પડે તો ભગવાન અભળાઈ જાય. ઓહો કેટલી દુર્બુદ્ધિ આપણને સૂજી કે માણસ અભડાતો તો ત્યાં સુધી તો ઠીક રહ્યું, હવે ભગવાને અભડાવવા માંડે. લોકોની દ્રષ્ટિ પડે એટલે ભગવાન અભડાઈ જાય. આ પ્રજાનું ભૂંડું ના થાય તો બીજી કઈ પ્રજાનું ભૂંડું થાય? તમે કોઈ વાર કાશી જજો, વિશ્વનાથના દર્શન કરવા જજો, તો ત્યાંના પંડ્યો તમને સમજાવશે. દેખો જ્ઞાન વાપી એને, અસલ વિશ્વનાથ તો વહા હે, વિશ્વનાથ અસલ વિશ્વનાથ તો વહા હે. તો કેસે જબ ઔરંગઝેબ સેના લેકે આયા મંદિર તોડને કે લીએ, તો ભગવાન કુવે મેં કૂદ પડે થે. હા, ભગવાન કુવામાં પડ્યા થે પોતાનું રક્ષણ કરવા માટે. પછી કુવા આગળ લઈ જઈને પૂજા પૂજા કરાવે, તો આમ પૂછવાનું મન થાય કે તો પછી ઔરંગઝેબ મોટો કે આ ભગવાન મોટા? પેલો લશ્કર લઈને આવે અને આ ભગવાન કૂદીને કુવામાં પડે, તો હવે આ બેમાં મોટું કોણ? કેટલી દુર્બુદ્ધિ, કેટલી દુર્બુદ્ધિ. પણ પૂજા થાય ત્યાં, લોકો જઈને આરતી બારતી બધી જ્ઞાન વાપીમાં કરે છે પૂજા બધી. એટલે પેલા શેઠને મેં કહ્યું, ના 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 ના, એવું નહીં. ભગવાનના જે અસંખ્ય નામો બતાવ્યા છે એમાં નિરંજન, નિરાકાર, નિર્મળ, નિર્લેપ, એ કોઈની દ્રષ્ટિથી અભડાતો નથી, એ તો બધાને શુદ્ધ કરે છે. પણ આ પડદો નાખવા પાછળનું કારણ જો કોઈ હોય તો મને કંઈક જુદું દેખાય છે. અને કે બાપુ તો તમે બતાવો, મને એમ લાગે છે કે તમે પડદો એટલા માટે નાખ્યો કે એ મારા નાથ હવે આખો દિવસ આ દુકાનમાં જે કંઈ થશે એ તારાથી જોયા જેવું નથી, તારાથી જોયું જાય એવું નથી, એટલે તું મારા ગલ્લાને જોયા કર ને, હું દુકાનમાં જે કરું એ બધું હું કરીશ. એમ ભાઈનો ફરક તમને દેખાય. ગુણા પૂજા સ્થાન જાપાન, જ્યાં જુઓ તો મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન. કારણ કે એના એના ગુણો છે, એની ક્વોલિટી છે, ક્વોલિટી એ જ ગુણો છે. રામાયણમાં પ્રસંગ છે, રામ લક્ષ્મણ સીતા વન ભોગવતા ભોગવતા અત્રિ ઋષિના ત્યાં જાય છે અને અનસુયાના દર્શન કરવા જાય છે. અનસુયા છે એ ઋષિપત્ની છે, ઋષિપત્ની નીચે બેઠા છે અને સીતાને ઉપર બેસાડ્યા છે. સીતા કે ના ના, હું તો ઉંમરમાં નાની છું, યોગ્યતામાં નાની છું, મને તમે નીચે બેસાડો, તમે ઉપર બેસો. બહુ સુંદર જવાબ આપે, ગુણા પૂજા સ્થાનમ નચ વયઃ. કોઈની ઉંમર વધારે થઈ છે, કોઈ ભગવા કપડાં કે ફલાણા કપડાં કે જટાજૂટ એ બધા કારણ નથી. ગુણા પૂજા સ્થાન, ગુણો જ પૂજાનું. સીતા, ગુણોની તુલનામાં તું મારા કરતા ઘણી ઊંચી છે, એટલે મેં તને તારી પૂજા કરું છું. પ્રજા જ્યારે ગુણોની પૂજા કરતી થઈ જાય એટલે પ્રજા મહાન થવાની જ છે. અને ત્રીજી વાત છે પ્રતિભા પૂજા. બધા માણસો ભલે શરીરથી સરખા હોય, જોકે શરીરથી સરખા નથી હોતો, પણ બુદ્ધિથી સરખા નથી હોતો, ને બુદ્ધિથી સરખા નથી હોતો એટલે કેટલાકની પાસે ગજબની બુદ્ધિ હોય છે. પ્રતિભા, અમારે ત્યાં એના માટે શબ્દ વપરાયો છે મેધા, પ્રતિભા.
રિતંભરા પ્રજ્ઞા ખાસ શબ્દો વપરાયેલા છે. કેટલાક દિવ્ય વિભૂતિ હોય છે, કેટલાક લોકો હજારો પુસ્તકો વાંચ્યા પછી પણ કશું નથી આવડતું હતું, અને ઘણા લોકો આ પુસ્તકના પાના ફેરવીને જુઓ તો અત્યંત તીવ્ર પ્રતિભાશાળી પ્રતિભાની પૂજા થાય છે. તમને કદાચ ખબર હોય કે ન હોય, આ દેશના જેટલા પ્રતિભાશાળી પુરુષો થયા બધા બહારના પરદેશના સર્ટિફિકેટના દ્વારા અહીં પ્રસિદ્ધ થયા. નારલીકર વિશ્વ હિન્દુ યુનિવર્સિટી, હિન્દુ યુનિવર્સિટીનો વિદ્યાર્થી, તીવ્ર પ્રતિભાશાળી, 300 રૂપિયાની નોકરી માટે પગઘસ, 300 રૂપિયાની નોકરી કોઈ આપવા તૈયાર. હરગોવિંદ ખુરાના, રામાનુજન, એક એક પછી તમે એક, ખુદ વિવેકાનંદ. વિવેકાનંદ તો અમેરિકા રિટર્ન થયા પછી એમની મહિમા વધી. જો એ અમેરિકાના ગયા હોત તો અમે વિવેકાનંદને કોઈ જાણવાનું નથી. અમેરિકાએ સર્ટિફિકેટ આપ્યું, આ તો મહાન છે, આ તો મહાન છે. એટલે કહ્યું કે એ તો અમારો સપૂત છે, એ તો અમારો સપૂત છે, પણ તમારો તો પહેલા હતો ને, અહીં આવ્યો એના પહેલા તમારો જ હતો ને. રત્નો હોય છે પણ બધા ઝવેરી નથી હોતા. રત્નો કદી પણ પોતે પોતાની રીતે મૂલ્યવાન નથી થતા હોતા, ઝવેરીના દ્વારા મૂલ્યવાન થતા હોય છે, અને જ્યાં એ પેદા થતા હોય છે ત્યાં કાંકરાના ઉપયોગમાં આવતા હોય છે, કાગડા ઉડાડવાના કામમાં આવતા હોય છે. એ તો બજાર અને રત્નોના પથ્થર બતાવ્યા. અમારે ખંભાતમાં બીજા ઘણા હીરાના વેપારીઓ છે, રત્નોના વેપારીઓ છે, થોડો પરિચય. મને પથરા બતાવ્યા, મેં કહું આ હીરા, મને કે આ આમાં હીરો અંતાયેલો છે, નવાઈ લાગે. પછી એને કહ્યું, જો આ બધું કાઢી નાખો આ વચ્ચે હીરો છે, અને કાઢવાની કિંમત છે, જ્યાં પેદા થાય ત્યાં એની કોઈ કિંમત નથી. એવી જ રીતે પ્રતિભા છે. અમેરિકા કેમ મહાન બન્યું? આખી દુનિયાની પ્રતિભાઓને એને ભેગી કરી, આખી દુનિયાની પ્રતિભાઓ. મારી બાજુમાં વિદ્યાનગર છે, ત્યાં એક સુથારનો દીકરો, એટલો પ્રતિભાશાળી, એટલો પ્રતિભાશાળી. અમેરિકાને ખબર પડી, આખા કુટુંબને ત્યાંથી વિઝા આપી ટિકિટ સાથે બોલાવી. આપણા ત્યાં એટલા સારા સારા શિલ્પો છે, મૂર્તિકલામાં અદભુત કલાઓ આપણે કરી છે, પણ ગામની ભાગોળે પડ્યા હોય, ખંડિત કરેલા. વચ્ચે એક એવો ધ્વંસ યુગ આવ્યો, અને એ ધ્વંસ યુગમાં ઘણું ધ્વંસ થયું. બધા પડ્યા હોય, છોકરા એનો ઉપયોગ કરતા હોય, છોકરા એનો ઉપયોગ કરતા, એટલે સમજ્યા ને તમે, આ પરદેશીઓની નજર એના ઉપર પડે, અને પરદેશીઓ એને ચોરાવીને લઈ જાય, અને ત્યાં પછી હજારો લાખો ડોલરમાં એ બધું વેચાય, અને આપણને ખબર પડે, એટલે આપણે બુમરાણ મચાવીએ કે નટરાજન અમારા છે, પાછા મોકલો, પાછા મોકલો, પાછા મોકલો, એ છોકરાઓને જરૂર છે. એ તમારા હતા, તમારે ત્યાં તો વર્ષોથી પડ્યા હતા ને, વર્ષોથી ગામની ભાગોળે કેટલી મૂર્તિઓ પડી. બહુ બહુ તો આપણે કોઈ મંદિરમાં એની પ્રતિષ્ઠા કરીને પછી કેસર સ્નાન કરાવીએ, પણ એની કલાને ના સમજીએ. એની કલાનું મૂલ્યાંકન પહેલા કરે, પછી આપણે એનું મૂલ્યાંકન કરીએ. અને આ બધું કેમ થયું? આ બધું પરિવર્તિત થવું જોઈએ, અને એટલા માટે પ્રતિભાની પૂજા એ સૌથી વધારે મહત્વની પૂજા છે. રાષ્ટ્રમાં ઘણી પ્રતિભા છે, પણ એ ફૂટપાથ ઉપર પગ ઘસે છે. સારામાં સારા નંબરે પાસ થયેલા છોકરાઓ છે, પ્રવેશ નથી મળતો. કદાચ પ્રવેશ મળે તો નોકરી નથી મળતી, કદાચ નોકરી મળે તો ત્યાં પણ પોતાની પ્રતિભા એ ખીલવી નથી શકતા. કારણ કે નોકરી આપનારની ઈચ્છા છે કે અમે કહીએ ત્યાં સહીઓ કરો, તો અમે જેમ કહીએ એમ તમારે કરવાનું. સુરતમાં જઈને જોજો, એક ઓફિસર રાવે આખા સુરતની કાયા પલટ કરી નાખે. દુર્ગંધ મારતું સુરત આજે એમ લાગે કે આ તો પેરિસ જેવું થઈ ગયું છે. પણ માથું મૂકીને, પ્રથમ પહેલા મસ્તક મૂકી, વર્તી લેવું નામ જોને, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. એક સારો ઓફિસર, એક સારો અમલદાર ટકવો મુશ્કેલ છે, કારણ કે એની પ્રતિભાને લોકો સ્વીકાર નથી કરી શકતા, એના પરાક્રમને લોકો સ્વીકાર નથી કરી શકતા. હાય આ કરનારો માણસ! અને એટલે સૌથી વધુમાં વધુ કષ્ટ છે, દુઃખ છે અહીંયા. તમને
માખણ લગાડતા આવડે, તમને મસ્કો લગાડતા આવડે, તમને હાજી આ કરતા આવડે, દસે આંગળીઓ ઘી કેળા. પ્રતાપને જ જંગલ ભોગવવું પડે ને પ્રતાપને જ ઘાસના રોટલા ખાવા પડે. માનસી ને તો લીલા લેર છે. માનસીના રસ્તે ચાલો, અકબરને સલામ કરો, ઔરંગઝેબને સલામ કરો ને દસે આંગળીઓ ઘી કેળા. પ્રતાપ થો તો ઘાસના રોટલા ખાવા પડશે. પણ છબી પ્રતાપની પૂજા છે. માનસીની છબી તો માનસીનો દીકરો જ નહીં રાખે, એવી એ ભામાશા અને પ્રતાપની જ છબી પૂજા છે. એટલે આજે પ્રતિભા પૂજાનો અવસર છે. દર્શન ટ્રસ્ટ દર વર્ષે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને બહુમાન કરે, પૂજા કરે, સત્કાર કરે. હું એમ માનું છું કે આથી વધારે કોઈ રૂડો અવસર નથી. અને પ્રતિભાશાળી જે વિદ્યાર્થીઓ છે એમણે આ બાકીની બે વસ્તુઓ પણ મેળવવાની છે. પોતાના ગુણો હોય એ ગુણોનો વિકાસ કરવાનો, કર્તવ્ય નિષ્ઠા વધારવાની, કર્તવ્ય ભ્રષ્ટતા નહીં, સમયબદ્ધતા. એક જ જિંદગીમાં ઉતારો સમયબદ્ધ રહેવાનું છે, વચનબદ્ધતા બોલ્યા એ પાળવાનું જ છે, અને કર્તવ્યબદ્ધતા કર્તવ્યનું પાલન કરવાનું છે, વ્રતબદ્ધતા. આ ત્રણ જો ખોવાઈ ગયા તો પછી દેશ ખોવાઈ જવાનો છે. અને ખોવાઈ ગયો છે દેશ, ખોવાઈ ગયો છે. ઓફિસોમાં જઈને જુઓ કે ગમે ત્યાં જુઓ તો એક બહુ મોટી નિરાશા, બહુ મોટી હતાશા થાય કે હવા આપણે થઈ ગયા. પણ નિરાશ થયા વિના, હતાશ થયા વિના જે નવી પેઢી આવી રહી છે એ નવી પેઢી બહુ પાઠ લેવાનો છે. કોઈના વેશ માત્ર થી પૂજાવાનું નથી. રાવણ પણ સીતાજીનું હરણ કરવા માટે સાધુનું રૂપ લઈને ગયો. એટલે સીતાજી ભરમાઈ ગયા હતા, અને ભરમાઈ ગયા એટલે એમ સમજ્યા કે હા હા હા, કોઈ પરમ મહાત્મા આવી ગયા છે ભિક્ષા લેવા માટે. કોઈનો વર્ણ જોઈને પણ કે કોઈનો વંશ જોઈને આપણે મોહિત થવાનું નથી. થોડાક ટાઈમ માટે કદાચ જરૂર હોય તો ઠીક છે, એ થોડા ટાઈમ માટે. અંતે તો જે મહત્તા છે એ કર્તવ્યની છે, ગુણોની છે અને પ્રતિભાની છે. તમે કર્તવ્ય નિષ્ઠ બનો, તમે ગુણોનો વિકાસ કરો. ગુણોના વિકાસનું નામ જ ધર્મ છે. બને એટલી સાંપ્રદાયિકતાથી મુક્ત થાઓ. ગાંધીજી ધાર્મિક હતા, સાંપ્રદાયિક નતા. સરદાર પટેલ ધાર્મિક હતા, સાંપ્રદાયિક નતા. દુર્ભાગ્યવશ અત્યારે ધર્મની જગ્યાએ સંપ્રદાયો અને ઈશ્વરની જગ્યાએ વ્યક્તિ પૂજા. ઈશ્વર ગાયબ કરી દીધો અને મારા જેવા માણસો બેસી ગયા. 950 ભગવાન અત્યારે જીવતા આ દેશમાં ફરે છે. એમને કારગિલ મોકલવા જોઈએ, પકડી પકડીને બધાને કારગિલ મોકલવા જોઈએ. તમે અહીં ચમત્કાર બતાવવાના બંધ કરો, અને તમારા જે કંઈ થોડા ઘણા ચમત્કાર હોય એ બધા જઈને કારગિલમાં બતાવો. એકે નહીં જાય, એકે નહીં જાય. એટલે ઈશ્વરની જગ્યાએ વ્યક્તિ પૂજા, ધર્મની જગ્યાએ સંપ્રદાય, આ બંનેના દ્વારા આ દેશને બહુ મોટો ગુમરાહના ખાડામાં નાખવામાં આવી રહ્યો છે. તમે નવી પેઢી છો, નવા વિદ્યાર્થીઓ છે, તમારી પાસે પરમેશ્વરે આપેલી પ્રતિભા છે. તમે આ વસ્તુને સમજો અને એને સુધારો. દર્શન ટ્રસ્ટને હું ધન્યવાદ આપું, અભિનંદન આપું કે દર વર્ષે તમે પ્રતિભાની પૂજા કરો છો. અને એના દ્વારા પ્રતિભાશાળી હંમેશા એક નિયમ છે કે રમત રમનારા કે ગાનારા કે તાલીઓની અપેક્ષા રાખતા હોય છે. સારું ગાતો માણસ હોય એની કવ્વાલી કે એનો આખો કાર્યક્રમ ગઝલનો બગાડી નાખવો હોય તો બે ચાર ઝોકા ખાનારા આગળ બેસાડી દેવાના, બીજું કંઈ નહીં કરવાનું. બસ એ ઝોકા ખાય એનો મૂડ બગડી જ જવાનો. એટલે એ લોકો પોતાના જ માણસો બેઠા, વાહ વાહ ઉસ્તાદ, વાહ વાહ. એટલે પેલો ખીલે. ક્રિકેટમાં એ લોકોની તાળીઓ વગાડે એટલે એને પેલાને જુસ્સો આવે. એવી રીતે જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે, પ્રતિભાશાળી જે પુરુષો છે, એમને પણ જ્યારે પ્રોત્સાહન આપવામાં આવે તો એમને આનંદ આવે ને એમ થાય કે અમારી કદર કરનારું કોઈ છે. સાવ અમે એવી દુનિયામાં નથી કે જેને કોઈને ટકે શેરબાજી ને ટકે શેર ખાજા એવું નથી. પણ પ્રતિભાની પણ પૂજા કરનારા લોકો છે એટલે એને પણ પ્રોત્સાહન મળે. દર્શન ટ્રસ્ટ આ કામ કરે છે એટલે એને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. પરમેશ્વરને પ્રાર્થના કરું કે મારા દેશની અંદર ફરીથી પ્રતિભા પૂજા શરૂ થાય, ફરીથી ગુણ પૂજા શરૂ થાય અને ફરીથી કર્તવ્ય પૂજા શરૂ થાય.
દેશ મહાન બને. આભાર, ધન્યવાદ, હરિઓમ. એક 14/6/1999 સિદ્ધપુરમાં નવું તૈયાર થયેલું સ્મશાન, એના ઉદઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાડાએ કરેલું પ્રવચન. ઉદઘાટન કરાવવા ઈચ્છતા હતા તો મેં લોકોને સલાહ આપી કે તમે ગામમાં તપાસ કરો, કોઈ સારો વિશિષ્ટ માણસ હોય અને જો એટેક બેટેક આવે એવો હોય તો આપણે એની રાહ જોઈએ. કારણ કે આ સ્મશાનનું ઉદઘાટન છે અને તમે મને ક્યાં લઈ જાઓ છો? આમ તો હું સંન્યાસી છું પણ જીવવાનો મોહ ગ્રસ્ત કરતા મને જરાય ઓછો નથી, એટલે ભલા થાઓ ને તમે મારા હાથે ઉદઘાટન ના કરાવો. તમે કહેશો તો કોઈ ગટરનું ઉદઘાટન કરી આપીશ, હોસ્પિટલનું કરી આપીશ, બીજા બધાનું કરી આપીશ, પણ આ સ્મશાનનું તો કોઈ ગામના કોઈ ખાસ મોટા માણસ હોય એમના દ્વારા કરાવો. મહિનો બે મહિનો નીકળી ગયા પણ ગામમાંથી કોઈ તૈયાર ના. ઘણા માદા માણસો, ઘણા શેઠિયાઓ, ઘણા આજ આજ કે કાલ એમ, પણ એ કે ના અમારે ઉતાવળ નથી, તમે બીજી કોઈ જગ્યાએ તપાસ કરો, અમારે ઉતાવળ નથી. ખેર, એ તો ઉદઘાટન થઈ ગયું ત્યાં અને બહુ ધમધોકાર ચાલે છે, સારી રીતે ચાલે છે. આત્મારામભાઈએ કહ્યું કે આપણે અહીં ધમધોકાર નથી ચલાવવું, પણ એ આપણા હાથની વાત નથી, આ એ ધમધોકાર ચાલવાનું છે. એનો અર્થ એવો નથી કે લોકો મોટા પ્રમાણમાં મૃત્યુ પામે એવો અર્થ નથી, પણ એનો અર્થ એવો છે કે ચારે તરફ જે રીતે વસ્તી વધી છે અને જે રીતે આ બધાની જરૂરિયાત ઊભી થઈ છે, એટલે આ ચાલવાનું છે. આપણે ત્યાં ઉપનિષદોમાં ચવચિંતન આવ્યું છે, મર્દાનું ચિંતન, મૃત્યુનું ચિંતન, જીવનનું ચિંતન, જન્મનું ચિંતન, એટલા બધા ચિંતનો છે, એટલા બધા ચિંતનો છે, પણ એ બધાની ચર્ચામાં નહીં પડું. પણ એક શવ ચિંતન છે, શવ એટલે મળતું. પ્રશ્ન એ છે કે મળદાની કેવી રીતે વ્યવસ્થા કરવી, એમાં બે ભેદ પડ્યા છે, બે ભાગ પડ્યા છે. એક ભાગ એવું માને છે કે માણસ જ્યારે મરી જાય તો એના મળદાને ખૂબ શણગારવા, એને ખૂબ તેલ ફુલેલ અત્તર સુગંધ સારા કપડા વગેરે વગેરેના દ્વારા એને ખૂબ શણગારવાનું અને પછી ખૂબ એક ભવ્ય આયોજનપૂર્વક એના અંતિમ સંસ્કાર કરવા. એક બીજો વર્ગ એવો માને છે કે ના 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 ના, મળતો એ માટી છે અને માટીને શણગારવાની ના હોય, એને જીવન પ્રત્યે મોહ ના હોય, એને મળતા પ્રત્યે મોહ રાખવાનો ના હોય, માટે મૃતકને તો બહુ જેટલું જલ્દી થાય એટલો જલ્દી એનો નિકાલ કરવો. આ બે ધારાઓ છે, એક આત્મવાદ છે, એક દેહવાદ છે. થોડા 2-3 વર્ષો ઉપર મારે સ્વીડન જવાનું થયેલું, ત્યાં ગોથેનબર્ગ કરીને એક શહેર છે, એ શહેર બતાવવા માટે એક સજ્જન વૃદ્ધ ડોસા મને આવ્યા, બહુ સારા માણસ, બહુ ભલા માણસ. પછી મેં એમને પૂછ્યું કે તમારી પ્રવૃત્તિ શું છે, શું કામ કરો છો? કે હવે તો હું વૃદ્ધ છું, ખાસ કોઈ કામ કરતો નથી, પણ મર્દા શણગારવાનું કામ કરું છું. હે, મર્દા શણગારવાનું? કે હા.
અમારે ત્યાં વરરાજાને શણગારે, લોકો કન્યાને શણગારે, એના હાથ ઉપર મહેંદી મૂકે ને બધું ઘણું ઘણું બધું કરે. પણ અહીંયા મળદો શણગાર, મને કે હા, અહીં તો મળદો શણગારવાનો બહુ રિવાજ છે. એમાં પુરુષો કરતા બહેનો છે ને, એના મળદો બહુ મહેનતથી શણગારવા પડે. એ બધું એ વીલમાં લખી ગયું હોય કે મને કઈ લાલી લગાડવાની, કયું લિપસ્ટિક લગાડવાનું, કયું ફલાણું લગાડવાનું, કયું ફલાણું લગાડવાનું, અને સારામાં સારો ડ્રેસ પહેરાવાનો, બધું સારામાં સારું. આ તો ગજબ કહેવાય. અમારે ત્યાં કફનનો રિવાજ છે, અને કફન પછી વાડ ઉપર સૂકવી દે એટલે હરિજનભાઈ એને લઈ જાય, ના કહે તો બધું કબરમાં. અમે કબ્રસ્તાન જોવા પેલા, એ કબ્રસ્તાન બતાવતા બતાવતા એને વાત કરી. અને મને એક સંદર્ભ યાદ આવ્યો કે આ મળદાને શણગારવા પાછળનો હેતુ શું છે. જે માણસને જીવતા જીવતા જે ઈચ્છાઓ પૂરી ના થઈ, જે અપેક્ષાઓ પૂરી ના થઈ, જે અતૃપ્તિ રહી, એના મળદા સુધી એને ખેંચી લઈ જવા. એ મારે તો આપને બીજી વાત કહેવાની છે, આપણે મળદા શણગારનારી પ્રજા નથી, આપણે આત્મવાદી પ્રજા છીએ, દેહવાદી નથી. પણ એનો અર્થ એવો પણ નહીં કે તમે દેહની બિલકુલ ઉપેક્ષા કરો, એની કોઈ વ્યવસ્થા જ ના કરો, એવો પણ નથી. પણ એનો એમાંથી જો બોધપાઠ લેવા જેવો હોય તો એક જ બોધપાઠ છે, અને એ છે કે તમે ભલે મળદાને શણગારવા માગો તો શણગારો, ન શણગારવા માગો તો એને ચિતા ઉપર ચડાવો. પણ ભલા થઈને કદી પણ કોઈ મળદાને ખુરશી ઉપર ના બેસાડશો. તમે અર્થ ના સમજ્યા? કોઈ ખુરશી ઉપર કદી પણ કોઈ મળદાને ના બેસાડશો. ઇતિહાસ સાક્ષી છે, જ્યારે પણ રાષ્ટ્રનું પતન થયું, કોઈ સંસ્થાનું પતન થાય, કોઈ પેઢીનું પતન થાય, નક્કી માનો કે કોઈ મળદું ખુરશી ઉપર બેઠેલું છે. મોગલોનું એક મળદું આવ્યું, મોગલ સલ્તનતનું પતન થયું, પેશવાઓની પણ એ જ દશા થઈ, રાજા મહારાજાઓની પણ એ દશા થઈ, નવાબોની એ દશા થઈ, મોટી મોટી ફેક્ટરીઓ અને મોટી મોટી પેઢીઓની પણ એ દશા થઈ, અમારા આશ્રમોની પણ એ જ દશા થાય. એટલે મળદાનો અર્થ છે જે પ્રશ્નોને ઉકેલે નહીં, પણ નવા પ્રશ્નો ઉભા કરે, વગર જોતા પ્રશ્નો ઉભા કરે, એને મળદું કહેવાય. મળદાનો પહેલો પ્રશ્ન દુર્ગંધ ફેલાવવાનો છે, બેક્ટેરિયા ફેલાવવાનો છે. એક બીજી વાત પણ યાદ રાખજો, ખુરશીથી કદી પણ ઘૃણા ના કરશો, ખુરશીનો મોહ ના રાખશો, પણ ખુરશી પ્રત્યે ઘૃણા પણ ના કરશો. રામે મોહ ના રાખ્યો, જો મોહ રાખ્યો હોત તો એ 14 વર્ષનું વન ભોગવવા માટે વનમાં ના ગયા હોત, પણ જ્યારે જરૂર પડી તો એ ખુરશી ઉપર બેઠા ખરા. કારણ કે ખુરશી પ્રશ્નો ઉકેલવાની જગ્યા છે. જો તમે ખુરશી ઉપર ના બેઠા હોવ, પ્રશ્નો ના ઉકેલી શકાય, વાતો કરી શકાય, ચર્ચા કરી શકાય, લખી શકાય, પ્રવચન કરી શકાય, પ્રશ્નો ના ઉકેલી શકાય. જ્યારે તમે એક મુદ્દાની મહત્વની કોઈ ખુરશી ઉપર બેસો છો, કેટલા મોટા પ્રશ્નો ઉકેલવાની જવાબદારી લઈને બેસો છો, તમારા ઉપર ઈશ્વરની કેટલી મોટી કૃપા છે કે તમે પ્રશ્નો ઉકેલવાની જગ્યાએ તમને બેસવાનો ચાન્સ મળ્યો. પણ હવે શરત એટલી છે કે તમે મળદું થઈને બેસો છો કે મર્દાનગી લઈને બેસો છો. જો મળદું થઈને બેઠા તો આજુબાજુના લોકો તમને કઠપૂતળી બનાવી અને તમારી સહીઓ કરાવશે, અહીં સહી કરી આપો, અહીં સહી કરી આપો, અહીં કરો કરો કરો. તમે સુરતમાં જજો, સુરતમાં એક કલેક્ટર આવ્યો, રાવ કમિશનર કે કલેક્ટર, એને એને આખા સુરતની કાયા પલટ કરી નાખી. આખા સુરતને તમે જુઓ તો પેરિસ જેવું બનાવી દીધું. સૌથી પહેલામાં પહેલા એને બિલ્ડિંગ તોડ્યું, જે દેશનો મોટામાં મોટો રાજનેતા અને સુરતનો મોટામાં મોટો જે ગુંડો હતો,
જેનું રાત્રે પણ લોકો નામ લેતા ફફડતા હતા, ત્યાં જઈને જાતે ઉભો રહ્યો, બુલડોઝર ને કહ્યું આને તોડો. પેલા ભાઈ આવ્યા ગજવામાંથી રિવોલ્વર કાઢી અને રાવના સામે રિવોલ્વર તાકી અને કહ્યું કે જીવવું છે કે મરવું છે, એક મિનિટનો હું તને ટાઈમ આપું છું. રાવ કૂદ્યો, પોતાના ગજવામાંથી રિવોલ્વર કાઢીને દાડ દઈને એના મગજ ઉપર મૂકી દીધી, માથા ઉપર. બોલ તારે જીવવું છે કે મરવું છે? ઘોડો તો નહીં, પેલો હું ઘોડો દાબીશ. અને બિલાડી જેમ ઠંડી થઈ જાય એમ ભાઈ ઠંડા થઈ ગયા. રાવે કહ્યું તોડી નાખો આ બાંધકામ ને, તોડી નાખો. ઇતિહાસ પરાક્રમી પુરુષોનો હોય છે, મર્દાનો ઇતિહાસ નથી હોતો, પરાક્રમી પુરુષોનો ઇતિહાસ હોય છે. એટલા માટે